ફુલભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર યુવાનોની સમસ્યાઓની વાત કરીએ તો આજે યુવાનો શિક્ષણના અભાવના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો શિક્ષણનું કેટલું મહત્વ છે તેમના માટે હું માનું છું કે આજના સમયની અંદર શિક્ષણ હું માનું છું કે ઇનેવિટેબલ અથવા તો બિલકુલ ખૂબ જ આવશ્યક છે અને તેના વગર યુવાનો પાછા જ પડશે

પહેલા તો જે સામાન્ય રીતે એને કોઈ નોકરી ધંધો કરવો છે તો નોકરી ની અંદર આજે અનએમ્પ્લોયમેન્ટ એટલું બધું છે અને સ્પર્ધા એટલી બધી છે કે જો તમે તમારી સ્કિલ ને પ્રૂવ ના કરો અથવા તો તમારી પાસે એવું કોઈ સારું ક્વોલિફિકેશન ના હોય ત્યાં સુધી જોબ મળવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે એટલે જેની પાસે શિક્ષણ નથી કે જેની પાસે કોઈ વિશેષ સ્કિલ નથી તે વ્યક્તિને જોબ મળવો પહેલા તો ખૂબ જ મુશ્કેલ કામ છે આજે ધંધો પણ જો કરવો હશે તો ધંધાની અંદર પણ આવડત હોવી જોઈશે કંઈક અનુભવ હશે તો એ સારી રીતે ધંધો કરી શકશે અને આજે ધંધાની અંદર પણ કેટલીક એવી ટેકનિકલ બાબતો થઈ ગઈ છે કે જો એની પાસે એવું નોલેજ નહીં હોય જ્ઞાન નહીં હોય અથવા એની પાસે કોઈ એક ક્ષેત્રની ડિગ્રી નહીં હોય તો પણ એ પોતે કશું નહીં કરી શકે અને જો યુથને પૂરતું શિક્ષણ નથી ફરીથી અભ્યાસ કરવા માંગે છે તો તેઓને લક્ષ્ય કયું રાખવું જોઈએ અને કયા પ્રકારે એ લક્ષ્યને નક્કી કરવો જોઈએ હું માનું છું કે દરેક વ્યક્તિએ જીવનની અંદર ચાર પ્રકારના લક્ષ્ય એના હોવા જ જોઈએ અને એમાં સૌથી મહત્વનું જો કોઈ લક્ષ હોય તો એ એજ્યુકેશન માટેનું લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ એ કઈ લાઈન કરવા માંગે છે એને કરવું જોઈએ એના માટે પોતાની રુચિ શું છે તેને ચેક કરવું જોઈએ કે મને કઈ લાઈનમાં રસ છે અને જો ઇન્ટરેસ્ટ વાળી લાઈન ની અંદર જશે તો એ બહુ સરળતાથી એની અંદર સફળતા પ્રાપ્ત કરશે પણ હવે દેખાદેખી અથવા કોઈના કહેવાથી કોઈક લાઈન જો પસંદગી એને કરી હશે તો બની શકે છે એને ખૂબ મુશ્કેલી પડે એની અંદર એટલે પહેલા તો દરેક વિદ્યાર્થી અવસ્થાની અંદર આપણે આગળ ઉપર પણ એક એપિસોડમાં ચર્ચા કરી છે કે જ્યારે સેકન્ડરી સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થી ભણતો હોય ત્યારે એટલીસ્ટ એને પોતાના ગોલ નક્કી કરવા જેટલી તો પરિપક્વતા એની અંદર હોય છે જ અને હોવી જોઈએ ખરેખર એ સમય એવો છે કે સમય દરમિયાન એને પોતાનું લક્ષ્ય નક્કી કરી દેવું જોઈએ કે ભાઈ મને કઈ લાઈનની અંદર ઇન્ટરેસ્ટ છે કઈ લાઈનમાં મારે અભ્યાસ કરવો જોઈએ એ નક્કી કરવું જોઈએ અને એમાં મા બાપ પણ મદદ કરી શકે છે કારણ કે મા બાપ તો બાળકને નાનપણથી જ એની પાલન મા બાપ દ્વારા થાય છે એને જોતા આવ્યા છે એટલે બાળકને સમા ઇન્ટરેસ્ટ છે એ મા બાપ પણ આઈડેન્ટિફાઈ કરી શકે છે એટલે આવું કોઈક નિર્ણય લેવાની અંદર મા બાપ પણ તેને મદદરૂપ થઈ શકે છે પણ એક કહી શકીએ કે પંદર વર્ષની ઉંમરે એક એવી ઉંમર છે કે જે ઉંમરે દરેક આ નક્કી કરી દેવું જોઈએ કે હું જીવનમાં શું કરવા માંગુ છું શું બનવા માંગુ છું મારે કઈ લાઈનમાં મારે એજ્યુકેશન લેવું છે એ વસ્તુ પેલા નક્કી કરી દેવી જોઈએ જેમ તમે કીધું કે દેખાદેખી ગોલ નક્કી નથી કરી શકતો અને ઘણીવાર એવું પણ બને છે કે બીજાએ જે લાઈન લીધી હોય કે કરિયર સેટ કરવા માંગે તો તેનાથી પ્રભાવિત થઈને પણ એ પોતાનું લક્ષ્યને વારંવાર ચેન્જ કરતો હોય છે આ તો બિલકુલ આને વેવરિંગ માઇન્ડ કહેવાય અથવા એને પોતે કશું નક્કી નથી કરી શક્યો એટલે આજે કોઈ વ્યક્તિને જુએ અને એનાથી પ્રભાવિત થાય એટલે એને એમ થાય કે ના મારે પણ આ લાઈનની અંદર જવું છે કોઈ વ્યક્તિ કોઈક લાઈનનો ભણ્યો હોય ને એને કઈક સારો પગાર મળતો હોય ને સારી પોસ્ટ ઉપર હોય તો એનાથી પ્રભાવિત થઈને ફરી પાછો એને વિચાર આવે કે ના મારે હવે આ લાઈનની અંદર કરવું છે તો એટલે જે વ્યક્તિનું લક્ષ્ય નક્કી નથી એને વારંવાર એના લક્ષણો બદલાય કરે તો એ કન્ફ્યુઝ થઈ જાય છે એટલે એક વસ્તુ બિલકુલ નક્કી છે કે પોતાના ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાય પંદર વર્ષની ઉંમરે દરેક વિદ્યાર્થીએ અથવા તો બાળકે કરી લેવો જોઈએ આજે આટલું જ ફરીથી મળીશું નમસ્કાર આગને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ